હેલો બાળકો, કેમ છો? મજામાં ને? સરસ. બધા મજામાં છો? સરસ ભાઈ, ભણવાની બધાને મજા આવે ને? હા, અત્યારે આપણે કયો વિષય છે? અંગ્રેજી શીખીએ છીએ. અંગ્રેજી શીખીએ છીએ ને દરેક? હા, આ તો જુનિયરમાં તમારે નહોતો આવતો ને, હવે સિનિયરમાં આવે છે. બરાબર, તમે ગુજરાતી શીખો છો, ગણિત શીખો છો, અંગ્રેજી શીખો છો, હે ને? ચલો હવે તમે તમારી નોટ લઈ લો ફટાફટ. આપણે નોટમાં આજે કયો આલ્ફાબેટ લખવાનો છે યાદ છે કોઈને? હે ને, આપણે ક્યાં સુધી આલ્ફાબેટ લખ્યા હતા? એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફેન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર ચોકર, કે ફોર કાઈટ. આપણે કાઈટ સુધી આપણે આલ્ફાબેટ શીખ્યા ને, તમને આવડી ગયા બેટા દરેકને? સરસ. તો કે ફોર કાઈટ પછી કયો આલ્ફાબેટ આવે? એલ ફોર લાયન. કયો આવે? એલ ફોર લાયન. બરાબર ને? આજે તો આપણે સિંહ ભાઈને મળવા જવાનું છે. બરાબર, મળવું છે તમારે સિંહ ભાઈને. હે, અને સિંહને શું કહેવાય? જંગલનો રાજા. ખબર છે તમને? હે ને, જંગલનો રાજા કોણ? સિંહ ભાઈ. હે ને, શું? બરાબર. ચલો આજે આપણે એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. બરાબર ને, લખીશું. તમે તમારી નોટ ને હું તૈયાર કરી લો દરેક. તમારી લાઈન દોરાઈ જાય બરાબર, એમાં તમે પણ લાઈન દોરી લો. મેં ત્યાં સુધી એમની લાઈન દોરી લે. બરાબર ને? હવે તો લાઈન દરેકની સમજ છે. લાલ લાઈન દોરી, તમે ઊભી લાઈન દોરી હોય ત્યાં સુધી. લાલ વાદળી વાદળી. બરાબર ને? આપણે ત્રણ લાઈન યાદ રાખવાની દરેક. ક્યાં બોલી ના જતા ભાઈ? પછી શું લાઈન ભૂલી ગયા? તમે અત્યાર તો સારું, પણ જો લાઈનમાં નહીં હોય તો તમારે બધું ખોટું પડે. શું પડે? ખોટું પડે બધું. બરાબર ને? અને ખોટું લખાય ના લખાય? હા, હંમેશા આપણે કેવું લખવું જોઈએ? સાચું લખવું પડે ને. તો લાઈન નહીં મળી ને આપણે, ભલે સારું લખાણ લખતા હોય, અક્ષર સારા હોય, પણ જો તમે બરાબર લાઈનમાં ના લખ્યું હોય તો તમારું બધું જ ખોટું પડે. શું પડે? ખોટું પડે. બરાબર ને? બરાબર, મારી તો લાઈન દોરાઈ ગઈ છે. બરાબર ને? મારે પણ આ રીતે જ લાઈન નોટમાં દોરવાની છે દરેક વિદ્યાર્થીઓ. બરાબર, આ રીતે દરેકને નોટ દોરવાની, નોટમાં લાઈન દોરવાની છે. હા, અને ફૂટપટ્ટીથી દોરજો. સેનાથી? ફૂટપટ્ટીથી. સેનાથી? હાથેથી લાઈન દોરાય નહીં. આજે તો આપણે એલ ફોર લાઈન લખીશું. ચલો, મેં બનાવ્યું છે બોર્ડમાં, તમે પણ સૂચના લખી દો. એટલી વાદળી લાઈનમાં. કઈ લાઈનમાં? વાદળી લાઈનમાં. હવે તો ખ્યાલ આવી જ ગયો છે દરેકને. બરાબર ને? સૂચના બોલો અને લખો. બરાબર, એલ બોલો અને લખો, એવી સૂચના લખવાની છે. બરાબર, કારણ કે આજે આપણો આલ્ફાબેટ કયો છે? એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. બરાબર, અને બીજું કે એલ ફોર લેમ્પ પણ થાય. લેમ્પ એટલે દીવો, જે આપણે ત્યાં ઘરમાં હોય છે ને. આવો, આવો દીવો હોય ને,
Ini lamp pakai rice, pakai rice. Lamp, બરાબર હવે આપણે અત્યાર સુધી જેટલા આલ્ફાબેટ શીખ્યા છે એ આલ્ફાબેટ આપણે અહીંયા લખવાના છે હું લખું છું તમે જોજો તમારે નથી લખવાનું તમારે ખાલી જોવાનું છે અને મારી સાથે બોલવાનું છે બરાબર તમારે આ નોટમાં નથી લખવાનું નોટમાં તો અહીંયા લખી દે કે લખવાનું છે ચલો અમે એપલ દોર્યું તો શું આવશે એ ફોર Apple, बराबर ने before ball, सुधा से before ball, ball bear बड़ी बड़ा मजा चित्र आपने सीखा ची, याद चिंदर एक ने C for cat, D for dog, dog, बराबर ने E for elephant, elephant એટલે હાથી સુધાઈ હાથી જાય ને હાથી જોયો છે ભાઈ દરેકે હા સર્કસમાં પણ જોયો હશે બધા હે ને રસ્તો સરસ F for fish મેં તમને fish પણ કહ્યું હતું fan પણ કહ્યું હતું બરાબર F for fat, F for fish. ઘણા બધા ચિત્રો થાય છે. ચલો G for goat એટલે બકરી થાય. હા G for goat પણ થાય. G for grapes થાય. થાય ને? ચલો આપણે grapes દ્રાક્ષ દોરીશું. શું દોરીશું? દ્રાક્ષ દોરીશું. બરાબર ને? પછી H for જી પછી કયો આલ્ફાબેટ આવે ભાઈ દરેક ની યાદ છે જી પછી H for house હે ને home home એટલે પણ ઘર થાય house એટલે પણ ઘર થાય બરાબર ને H for house કો તો પણ ચાલે home કો તો પણ ચાલે બરાબર I for ice cream આઈસ્ક્રીમ તમને ભાવે છે ભાઈ હા આઈસ્ક્રીમ તો બધાને ભાવે હે ને પણ આપણે અત્યારે વાતાવરણ એવું છે એટલે આઈસ્ક્રીમ ખાવાનું નથી કારણ કે વધારે બીમાર થવાય બરાબર એટલે અત્યારે કોઈ આઈસ્ક્રીમ ખવાય નહીં ઠંડી વસ્તુ બિલકુલ નથી ખાવાની અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે બાર ચલો જે ફોર ચોક્કર શું થશે જોકર પણ સર્કસમાં જોયો હશે આથી પણ જોયો હશે બરાબર ને જી ફોર જોકર કે ફોર કાઈટ કે ફોર કાઈટ એટલે પતંગ થાય કે ફોર કાઈટ એટલે સમડી પણ થાય મેં તમને આગળ બી ધ્યાન દોર્યું હતું બરાબર છે ભાઈ કે ફોર કાઈટ એટલે પતંગ થશે કદાચ સમડીનું ચિત્ર હોય તો પણ તમને ખ્યાલ આવે ભાઈ આનમાં પણ કે ફોર કાઈટ જ થાય સમડી જોઈ ગઈ ને ઉપર ઉપર આકાશમાં ઉપર ઊંચે સુધી ઉડે એને કાઈટ કહેવાય બરાબર તો એને સમડી તો કે ફોર કાઈટ સમડીનું ચિત્ર હોય તો પણ કે આવે રાજા હોય કે ફોર કિંગ તો પણ કે આવે અને પતંગ હોય તો પણ કે આવે બરાબર સમજાય કેવું ચલો હવે આપણે આજે શીખીશું એલ ફોર લાયન શું શીખીશું લાયન બરાબર ને પણ મેં અહીંયા શું દોર્યું છે લેમ્પ લેમ્પ એટલે દીવો બનાવે છે બરાબર સી દોરવા દે તો બહુ સમય જાય ને આપણે ચલો હવે આપણે એલ તમારે મારી સાથે લાઈનો બનાવવાની છે બરાબર ક્યાં મારી સાથે હું જેમ ઊભી લાઈન બનાવું છું આપણી લાઈન બનાવું છું તો ધ્યાન રાખજો અને હું જેમ લાઈન બનાવું મારી સાથે લાઈન બનાવો તમારે ફટાફટ બનાવી જશે ચલો લાઈન બનાવી તરીકે ચલો ઊભી લાઈન મારી સાથે બનાવો બનાવી ચલો હવે ત્યાં ત્યાં લાઈન ખૂણામાં મૂકી અહીંયાથી લાઈન કરીને તમારે અહીંયા લાવવા દેવી બાજરી ત્રણ લાઈનમાં જ ઊભી લાઈન લાવવાની છે બરાબર પછી અહીંયાથી તમારે આ લાઈન જોઈન્ટ કરવાની છે અહીંયા વચ્ચે
અહીંયા જગ્યા ના રહેવી જોઈએ તો આ બંને ને અહીંયા ખૂણો પડે શું બને ખૂણા જેવું બનાવવાનું છે અહીંયા તો ઊભી લાઈન આડી લાઈન કઈ લાઈન ઊભી અને આડી બીજું કે આ લાઈન બહુ લાંબી નથી બનાવવાની ઘણા વિદ્યાર્થીઓ પાસે છે કે આટલે લાંબી લાંબી લાઈન બનાવશે તો એ ખોટું પડે માપની બનાવવાની છે થોડી બરાબર જેવી મેં બનાવી છે બોર્ડમાં બરાબર હવે ચલો તમે મારી સાથે બનાવો તો L for lion બોલો તો જો લાઈન અને અહીંયા આમાં ખાસ ધ્યાન રાખજો જગ્યા છૂટે તો તમારો એ ખોટો પડશે ધ્યાન રાખજો અહીં લાલથી લાઈન લઈ વાદે સુધી ઊભી લાઈન L for lion lion એટલે સિંહ L for lion lion એટલે સિંહ L for lion lion એટલે સિંહ બરાબર ચલો મેં તો લખી દીધું છે તમારે લખાઈ ગયું છે ઉપર એડીમાં ઓકે હવે આપણે પહેલા ઊભી ઊભી લાઈન લખીશું ક્યાં લખીશું ઊભી લાઈન જેમ આપણે દર વખતે લખીએ છીએ બરાબર ચલો મારી સાથે લખો કારણ કે એકની નીચે જ એક લાવવો જોઈએ બરાબર ઉપરથી સીધી લાઈન કરીએ છીએ એની નીચે જ એક લાઈન આવવો જોઈએ એક જ સરખી ટ્રેન બનાવવાની છે શું બનાવવાનું છે ટ્રેન ચલો બનાવો L for lion, lion એટલે સિંહ બોલો ચલો બોલતા જવાનું છે લખતા જવાનું છે બરાબર ને L for lion, lion એટલે સિંહ બોલો અને લખો બરાબર જો અહીંયા મારે એલ અહીંયા મૂક્યું છે મેં તમને દેખાય છે બોર્ડમાં મેં અહીંયા સી મૂક્યો છે લાઈન એટલે સી પણ થાય બરાબર અને લેમ્પ પણ થાય ચલો હવે આગળ L for lion lion એટલે સી L for lion lion એટલે સી L for lion લાયન એટલે સિંહ બરાબર ને ખબર પડી ગઈ દરેક ને ચલો ઓકે સરસ હવે આપણે આ બંને લાઈનમાં બનાવીશું હવે L for lamp બોલો એટલે તમને લાઈન એટલે સિંહની પણ ખબર પડે અને L for lamp એટલે દીવાની પણ ખબર પડે બરાબર ને L for lamp બોલો ચલો L for lamp lamp એટલે દીવો L for lamp lamp એટલે દીવો L for lamp lamp એટલે દીવો બરાબર ને જો અહીંયા L for lamp lamp એટલે દીવો L for lamp lamp એટલે દીવો બરાબર ને આપણે થઈ ગયો L for lamp પણ થઈ ગયો અને તમને મેં લાઈન પણ શીખવાડી દીધું છે બરાબર તો અહીંયા જુઓ L for lion lion એટલે સિંહ બરાબર ને તમે જોયો છે ને સિંહ આવો ટીવીમાં જોયો હશે હે ને તો આ કોણ છે જંગલનો રાજા બરાબર કોઈ તમને પ્રશ્ન કરે કે ભાઈ જંગલનો રાજા કોણ તો શું કહેવાય સિંહ શું કહેવાય સિંહ બરાબર હવે અહીંયા આપણે અત્યાર સુધીમાં જુઓ L for lion આપણે બે પેજ નોટમાં લખવાના છે આ L for lion જે આપણે અહીંયા લખ્યું છે બરાબર એવી રીતે તમારે બે પેજ લખવાના નોટના શેના નોટના અહીંયા જુઓ ધારો કે તમે અહીંયા લખ્યું હોય L for lion તો અહીંયા લખવાનું એટલે આવતા બે પેજ જ લખવાના બરાબર આપણે જે તમારી પાસે એબીસી બુક છે ને એમાં આજે નથી લખવાનું બરાબર આજે એટલું નોટમાં જ લખવાનું શેમાં લખવાનું નોટમાં બરાબર હા કોઈ ફ્રી હોય ટાઈમ થોડું પ્રેક્ટિસ કરવી હોય તો અત્યારે લખી શકે છે બુકમાં એબીસી બુકમાં પણ એબીસી બુકમાં લખવાનું
નથી કોઈને લખવું હોય તો જ પ્રેક્ટિસ માટે ને તો અત્યારે આપણે આજે શેમાં લખવાનું છે આજે લખવાનું છે નોટ માં અહીંયા લખવાનું એક પેજ અને આ એક પેજ એમાં આપણે 2 ફોર 2 પેજ એલ ફોર લાઈન ના 2 પેજ કમ્પ્લીટ કરવાના છે બરાબર ને સરસ નોટ બનાવી દેજો અને લખાણ સારું અક્ષર સારા લાઈન બરાબર હોવી જોઈએ બરાબર બીજું ત્યાં વાદળી લાઈન જે દેખાય છે એમાં આપણે સૂચના લખીએ છીએ બરાબર એટલે સરસ મજાની પહેલી લાઈનમાં સૂચના લખી લાઈન અંદર દોરી પછી લખાણ લખવાનું છે બરાબર ચલો હવે આપણે આગળ જો એલ ફોર લેમ્પ મેં તમને બોર્ડમાં લેમ્પ બતાવે છે ને જો અહીંયા છે બરાબર એલ ફોર લેમ્પ શું થશે એલ ફોર લેમ્પ આપણે અત્યાર સુધી કેટલા આલ્ફાબેટ શીખ્યા જુઓ એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ પણ થાય અને કાર પણ થાય ઘણા બધા ચિત્રો મેં તમને આગળના વિડીયોમાં બતાવેલા છે તો સી ફોર કાર શું થશે ડી ફોર ડક ડી ફોર ડક એટલે બતક થાય ડી ફોર ડોગ થાય ડીંગલી એટલે ડોલ એટલે ઢીંગલી થાય એ તો બધું તમને ખ્યાલમાં જશે આપણે આગળ શીખી ગયા છીએ ને હા બરાબર ઈ ફોર એલિફન્ટ શું થશે ઈ ફોર એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી શું થશે હાથી બરાબર ને ઈ ફોર એલિફન્ટ હાથી બરાબર ચલો એફ ફોર ફ્લેગ ફ્લેગ એટલે ઝંડો બરાબર શું થશે ફ્લેગ આવો રાષ્ટ્રધ્વજ જોયો છે તમે આપણે 15મી ઓગસ્ટના દિવસે 26મી જાન્યુઆરીએ બનાવ આપણે બધા તમે બનાવીને લાવો છો ને લાવો છો ને બધા આ તો એફ ફોર ફિશ ફ્લેગ ફોક્સ બરાબર તો આપણે એફ ફોર ફ્લેગ એટલે ઝંડો ફોક્સ એટલે શિયાળ એફ ફોર ફિશ એટલે માછલી માછલી તો બધાને ખબર હશે ચલો કોણ આવ્યું બકરીબેન કોણ આવ્યું બકરીબેન આવ્યા ને હા તો જી ફોર ગોટ શું થાય જી ફોર ગોટ એટલે બકરી બરાબર ને જી ફોર ગ્રેપ્સ જો અહીંયા મેં ગ્રેપ્સ બનાવી છે બરાબર તમને વાર્તા યાદ છે શિયાળભાઈ ની ખાટી ખાટી દ્રાક્ષ એને શિયાળભાઈ ખાટી દ્રાક્ષ ખાવા જાય એવી વાર્તા જોઈ છે ને તમે ડિજિટલમાં હા તો આ છે જી ફોર ગ્રેપ્સ અને અહીંયા જી ફોર ગોટ એટલે બકરી થાય ધ્યાન રાખજો ચિત્રોમાં પણ કારણ કે જોડવાના આવશે રાઉન્ડ કરવાનું આવશે ચિત્ર સામે આલ્ફાબેટ લખવાનું આવશે બરાબર પછી નહીં આવડે એટલે ધ્યાન રાખજો હું તમને બધા જ ચિત્રો બતાવી દઉં છું એચ ફોર હેન્ડ શું થશે હેન્ડ હેન્ડ એટલે મરઘી શું થશે મરઘી બરાબર એચ ફોર હાઉસ એટલે ઘર પણ મેં તમને બતાવ્યું છે બરાબર એચ ફોર હેન્ડ એચ ફોર હોર્સ એચ ફોર હાઉસ હાઉસ એટલે ઘર બરાબર ને કેટલા બધા ચિત્રો એચ ફોર હેટ એટલે ટોપો કેટલા બધા ચિત્રો છે એમાંથી કંઈ પણ ગમે તે ચિત્ર તમને પૂછાય તો આવડવું જોઈએ આઈ ફોર આપણે બધા બોલીએ છીએ કે આઈસ્ક્રીમ બરાબર આઈ ફોર આઈસ્ક્રીમ થાય ઇમ્પોર્ટ થાય જો ઇમ્પોર્ટ અને શું કહેવાય ઇમ્પોર્ટ આઈ ફોર ઇમ્પોર્ટ ધ્યાન રાખજો આમાં મમ્મી પપ્પાની લખવાની પેન ભરે ને ઇંક એમાં હોય મેમની હોય ઇંક ભરે જે ફોર જોકર જોકર એટલે વિદૂષક કહેવાય એમ તો પણ આપણે જોકરને જોકર જ કહીએ છીએ અને સર્કસમાં જોવા મળે છે કે ફોર કાઈટ શું થશે એલ ફોર લેમ્પ આવી ગયા ને લેમ્પ મેં તમને પહેલાં જ બતાવી દીધો બરાબર તો આ બધા ચિત્રો છે આ બધા આલ્ફાબેટ છે આપણા બરાબર તમારે સારા અક્ષરમાં લખવાનું છે અને આ એબીસીડીની તમે નોટ જો નોટ નવી લાવ્યા હોય તો સારી રાખજો ગતિ ના થાય પેજમાં ચોખ્ખા અક્ષર લખજો બીજું કે રોજ એબીસીડી વાંચજો એટલે તમને ચિત્રનો ખ્યાલ આવે શું આવે ચિત્રનો ખ્યાલ આપણે એકવાર એબીસીડી વાંચવી છે ને દરેકને તમે રોજ વાંચો છો નથી વાંચતા હે રોજ વાંચો છો
ચલો એકવાર મેમની સાથે વાંચો તમે મમ્મી સાથે વાંચો છો ને મમ્મી વંચાવતા છે આજે આપણે મેમ સાથે વંચાય ચલો મેમ વંચાવે ધ્યાન રાખજો ચલો A for apple, apple એટલે સફરજન બોલો ચલો A for ant, ant એટલે કીડી A for aeroplane, aeroplane એટલે વિમાન B for ball, B for balloon, B for bus. Bus માં તમે બેસો છો ને તો B for bus પણ થાય, ball પણ થાય, bat પણ થાય, બરાબર? C for cap, C for cat, C for cow, C for camel. ચલો B for dog. સુધાય બોલો ધ્યાન આપજો મારી સાથે ચિત્રોમાં ધ્યાન D for duck D for doll E for elephant E for egg egg એટલે ઈંડુ બરાબર F for fish fish એટલે માછલી F for fan F for fan ફેન એટલે પંખો સુધાય પંખો આપણા ઘરમાં હોય છે ને ઉપર તો F for ફેનદાર સુધાય ફેન અને F for ફોક્સ ફોક્સ એટલે શિયાળ જે કૂતરા જેવું જ હોય છે શું કૂતરા જેવું જ હોય પણ કૂતરાઓ રાત્રે એ રાત્રે જાગે શિયાળ કૂતરા દિવસે જાગે કૂતરાઓ જેવું જ હોય બરાબર અને જો ખેતરમાં હોય ક્યાં હોય ખેતરમાં હોય G for grapes grapes એટલે દ્રાક્ષ G for gun G for grapes grapes એટલે દ્રાક્ષ G for gun એટલે બંદૂક G for goat એટલે બકરી શું થાય બકરી H for house house એટલે ઘર H for horse horse એટલે ઘોડો શું થશે બરાબર I for ice cream, J for joker, K for kite, L for lion, M for mango, N for nest, O for owl, P for parrot, Q for queen, R for rose, S for sun, T for tiger, અહીંયા કેપ છે નળ એટલે ચપલી કેપ યુ ફોર અમ્બ્રેલા વી ફોર બેન ડબલ્યુ ફોર વોચ એક્સ ફોર એક્સમસ ટ્રી વાય ફોર યાર ઝેડ ફોર ઝેબ્રા બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે તમે હોમવર્ક કરી લેશો ને દરેક હા હોમવર્ક કરી લેજો હજી પણ ફરીથી ધ્યાન દોરું છું કે આજે એકલું નોટમાં જ લખવાનું છે બુકમાં પણ સાથે લખવાનું નથી બીજો પીરિયડ આવશે ત્યારે આપણે બુકમાં લખીશું બરાબર ને નોટના બે પેજ લખવાના કેટલા પેજ બે પેજ બરાબર ચલો બેટા હરિઓમ